तो फ्रेंड्स आज हूँ तमारी साथे आ यम्मी डिलेशियस गाठियाना शाकनी रेसिपी शेर करवानी छूँ। फ्रेंड्स आ नाइलॉन गाठिया छे अने नाइलॉन गाठियामांथी मैं आ एकदम टेस्टी एवं शाक बनाव्यु छे। तो फ्रेंड्स शू तमारा घर में गाठियानु शाक बने छे तो मने कमेंट बॉक्स में हा पाड़जो अने ना बनतु होय तो मारी आ रेसिपी जोई अने एक वार जरूरथी ट्राय करी अने मने तमारा एक्सपीरियंस जणावजो। तो चलो फ्रेंड्स लेट्स स्टार्ट अवर रेसिपी। તો ફ્રેન્ડ્સ ગાંઠિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક કડાઈ લઈ લીધી છે, તો આ કડાઈમાં મેં 3 ટેબલસ્પૂન તેલ એડ કરી દીધું છે। અહીંયા મેં 8 થી 10 કળી લસણને આવી રીતે કટકા કરી લીધા છે, તમે જોઈ શકો છો। તો અહીંયા હું એ લસણની કળીને તેલમાં સાતળી લઉં છું। ફ્રેન્ડ્સ આ ગાંઠિયાનું શાક બહુ જ મસ્ત લાગે છે અને ગુજરાતમાં ઘણી જગ્યાએ બનતું પણ હોય છે। તો ફ્રેન્ડ્સ જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે એને જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ શાક બહુ જ મસ્ત લાગે છે। તો 8-10 કળી લસણ અને અહીંયા મેં 150 ગ્રામ જેટલા ગાંઠિયા લઈ લીધા છે, આ નાયલોન ગાંઠિયા લીધા છે ગાંઠિયાના શાક માટે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું આ લસણ બ્રાઉન કલરનું થઈ ગયું છે। અહીંયા હું 1/4 સ્પૂન હિંગ એડ કરી દઉં છું અને ફ્રેન્ડ્સ તરત જ આપણે એમાં પાણી એડ કરી દઈશું। પાણી એડ કરતી વખતે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે તમારા ઉપર છાંટા ના ઉડે। તો આપણે જેટલા ગાંઠિયા લીધા હોય એ ગાંઠિયા ડૂબે એટલું પાણી આપણે એડ કરવાનું છે। અહીંયા પાણી એડ કરી દીધું છે, ગાંઠિયા પાણી પી જાય છે એટલે આપણે ગાંઠિયા કરતાં પાણી વધારે રાખીશું। ધારો કે તમે જોઈ શકો છો અહીંયા મેં આ 1/2 બાઉલ ગાંઠિયા લીધેલા છે, તો આપણે અહીંયા 1 બાઉલ કરતાં પણ વધારે પાણી નાખીશું, કારણ કે ગાંઠિયા છે એ પાણી ચૂસી જાય છે। તો મેં અહીંયા 1/2 ચમચી હળદર અને અહીંયા હું 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરું છું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરું છું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું, કારણ કે ફ્રેન્ડ્સ અહીંયા ગાંઠિયામાં પણ મીઠું હોય છે તો આપણે આ પાણી પૂરતું જ મીઠું એડ કરવાનું છે। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ ગાંઠિયાનું શાક બનતા બિલકુલ ટાઈમ નથી લાગતો, તો તમે આને ગમે ત્યારે ફટાફટ બનાવી શકો છો। ફક્ત 5 જ મિનિટમાં આ શાક બની જતું હોય છે। તો જોઈ લો તમે આ પાણી આપણું ઉકળ્યું એટલે સમજો કે આપણું ગાંઠિયાનું શાક રેડી છે। જ્યારે પાણી ઉકળવા લાગે એટલે આપણે એમાં આ ગાંઠિયા એડ કરી દઈશું। ગાંઠિયાને ચડતા પણ ફ્રેન્ડ્સ જરાય વાર નથી લાગવાની। તો તમે જોઈ શકો છો હું આ ગાંઠિયાને એકવાર આવી રીતે હલાવી લઉં છું। તમને એવું લાગશે કે અત્યારે આમાં બહુ જ રસો છે, પણ ફ્રેન્ડ્સ થોડી જ વારમાં આ ગાંઠિયા છે એ ઘણો ખરો રસો પી જશે, તમે જોઈ શકો છો। તો હવે હું આ ગાંઠિયાના શાકને 2 મિનિટ સુધી ઢાંકી દઉં છું। ફ્રેન્ડ્સ 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણું આ ગાંઠિયાનું શાક ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો રસાદાર આપણું આ ગાંઠિયાનું શાક એકદમ રેડી છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ આપણું યમ્મી ડિલેશિયસ ગાંઠિયાનું શાક એકદમ રેડી છે। તો ફ્રેન્ડ્સ હવે હું એને સર્વિંગ બાઉલમાં કાઢી લઉં છું। સો ફ્રેન્ડ્સ તમે ક્યારે ગાંઠિયાનું શાક બનાવ્યું છે? ગુજરાતમાં ઘણી જગ્યાએ ગાંઠિયાના શાક અવારનવાર બનતા હોય છે, તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો। અને ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો, કે જેથી કરીને મારી આવનારી નવી નવી રેસિપીઝના નોટિફિકેશન તમને મળતા રહે। હવે આપણે મળીએ આવી જ રીતે આપણી કોઈ નવી રેસિપીમાં। થેન્ક્સ ફોર વોચિંગ।